Lincoln. આજે એક એવા વિષયની વાત તમારી સાથે છેડવી છે જે આમ આપણા બધાને માટે કુતૂહલનો વિષય છે અને લગભગ આપણામાંથી બધાએ બાળપણમાં એ શોખ પ્રત્યે વૃત્તિ કેળવી જ હશે કે નાનો અમથો આપણે પેલો માચીસનો કેમેરા બનાવીને પણ ખોટું ખોટું ક્લિક કર્યાનો આનંદ તો લીધો હશે. કેમેરા આપણા માટે કુતૂહલ રહ્યું છે હંમેશા. કેમેરા દ્વારા ઝડપાતી છબી એ કંઈક અંશે આપણી એ ઈચ્છા કે કશુંક સુંદર એ કાયમ માટે સચવાય, સ્મૃતિમાં જ નહીં દ્રશ્ય સ્વરૂપે આપણી સાથે રહે. કંઈક અંશે માલિકીનો પણ ભાવ છે કે મેં જે સુંદર જોયું હતું એ મારી પાસે કાયમ રહે એવી વૃત્તિમાં છે આ ફોટો પાડવાની ઈચ્છાનું મૂળ. અને એ જ મૂળનો ધીરે ધીરે જ્યારે વિકાસ થાય છે ત્યારે એમાંથી એક સર્જનાત્મક કલા સ્વરૂપ તરીકે ફોટોગ્રાફી એ ડેવલપ થઈ છે. આમ તો કશુંક સુંદર છે એને ઝીલવાની વાત છે, પણ એને એ રીતે ઝીલવું છે કે એની સુંદરતા વધુ સુંદર બનીને નિખરી ઉઠે. પેલો એક સરસ જાણીતો શેર છે કે દિલ મેં છિપા કે રખી હૈ તસવીરે યાર, જબ જરા ગરદન ઝુકાઈ દેખ લી. દરેકની સ્મૃતિમાં પોતપોતાની એકાદ સુંદર છબી હોય છે. તો એવો પણ એક સુંદર ફિલ્મ ગીતની પંક્તિ છે કે તસવીર તેરા દિલ મેરા બહેલા ન સકેગી, એટલે બહુ સારો ફોટો ન પડ્યો હોય એવો પણ એનો અર્થ હોઈ શકે, અથવા તો બહુ સારાનો ફોટો ન પડ્યો હોય એમ પણ હોઈ શકે, અથવા તો કેવળ ફોટાથી હવે સંતોષ નથી એવી ઈચ્છા પણ હોઈ શકે. પણ આ બધા રંગો એક ફોટોગ્રાફ સાથે સંકળાયેલા છે અને એ ફોટોગ્રાફી વિશે વાત કરવા તાજેતરમાં જ આપણા નગરમાં તેણે એક સુંદર ફોટોગ્રાફી પ્રદર્શન ભર્યું અને આખા વિશ્વને એક આંટો મરાવી દેખાડ્યો જેમણે, એવા મુકેશ પટેલ આજે મારી સાથે ઉપસ્થિત છે. મુકેશભાઈને આપણે સૌ એક જુદી મોસમમાં વારંવાર મળીએ છીએ, જ્યારે આખો દેશ ચિંતામાં હોય છે કે આવનારા વર્ષને કેવી રીતે આપણે એનું આયોજન કરીશું. એ કરવેરાના નિષ્ણાત છે, બજેટના ક્ષેત્રમાં એમના પ્રવચનો ખૂબ સંભળાય છે. આવા આ એક વિદ્વાન કરવેરા નિષ્ણાત એ આપણી સાથે આજે આ કલા સ્વરૂપ વિશે વાત કરવાના છે, કારણ કે આ સુંદર ફોટોગ્રાફ્સ મુકેશભાઈએ પોતે પાડેલા છે. કેવળ શોખથી પાડેલા ફોટોગ્રાફ કદાચ કોઈ ધંધાદારી ફોટોગ્રાફર, આપણે ધંધાદારી એ અર્થમાં નથી કહેતા પણ સૂચના અને એ વિષયના નિષ્ણાત હોવાના સંદર્ભમાં કહીએ છીએ, એવા એક ફોટોગ્રાફરે પાડ્યા હોય એવા આ સુંદર ફોટોગ્રાફ્સ છે. ફોટોગ્રાફી તસવીરો લેવાની ઈચ્છા, એની શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત કહું તો બાળપણમાં જ્યારે હું 6 વર્ષનો હતો અને તે વખતે એ જમાનામાં મારા ફાધરે મને મારી વર્ષગાંઠ ઉપર જે પેલો નાનો ટિપિકલ હેન્ડ હેલ્ડ ડબ્બો જેને કહીએ ને એ ટાઈપનો ડબ્બો પકડાવેલો અને એટલું બધું વિસ્મય થતું કે ભાઈ આ રીતે પણ ફોટોગ્રાફી લઈ શકાય. એ જમાનો હતો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીનો, પરંતુ એ સમયના ફોટોગ્રાફ્સ તો મુખ્યત્વે મેં કહ્યું એમ એક વિસ્મયનો વિષય જ હતો કે ભાઈ ચાલો કંઈક આપણે પાડ્યું. દેટ વોઝ નેવર સિરિયસ ફોટોગ્રાફી. મારા વ્યવસાયની શરૂઆત જ્યારે લગભગ 1977માં કરી અને 80ની શરૂઆતથી મારે વ્યવસાયિક કારણોસર સમગ્ર વિશ્વમાં અનેક દેશોમાં જવાનું થયું. આજે તો લગભગ દુનિયાના 6 ઉપખંડો, એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા ને સાઉથ અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધે હું ફરી વળ્યો. તેમ મને થતું ગયું એ વર્ષોમાં કે મને પ્રવાસની આટલી તકો, આટલા બધા સ્થળો, આટલા બધા
પ્રાકૃતિક સૌંદર્યના અનેરા દ્રશ્યો જોવાનો જે અવકાશ મળે છે, તો દરેક જેને પ્રવાસનો અવકાશ મળે છે એમને ફોટોગ્રાફીનો શોખ હોતો નથી. ઉત્તમ કક્ષાના ફોટોગ્રાફરો કદાચ એમને પ્રવાસની એટલી તકો પણ મળતી નથી. તો મને એમ થયું કે જો આ મારા શોખને અમારી તકો સાથે જો હું સમન્વય સાધીને વિકસાવું તો દેટ વુડ બી વન્ડરફુલ. અને એમ થયું કે દુનિયાભરના રંગબેરંગી દ્રશ્યો જો કેમેરામાં કેપ્ચર કરીને અહીંયા ઘર આંગણે લાવીને એને હું રાખી શકું તો દેટ ઇઝ હાઉ ઇટ ઓલ સ્ટાર્ટેડ. મુકેશભાઈ, એટલે તમે કહ્યું એમ તમે સુંદરતા શોધવા માત્ર નહીં, સુંદરતાના દર્શન માટે દુનિયા આખીમાં ફર્યા કરો છો. આ ફરવાના તમારા કાર્યકાળમાં પત્નીને તમારી સાથે રાખો છો કે પછી આખી પ્રવૃત્તિ એકલા એકલા? એટલે એટલા માટે કે કદાચ આ તમારી સુંદરતા શોધવાની જે ટેવ છે પત્ની એમાં વિરોધ કરે છે કે પત્ની સ્વયં એ ટેવનું પરિણામ છે? એક વાત ચોક્કસ કહી શકું અને કહેવી જોઈએ કે વ્યક્તિએ જો પોતાનો કોઈ પણ શોખ સારી રીતે કેળવવો હોય તો એને પોતાના આત્મીયજનો, ખાસ કરીને જીવનસાથી અને કુટુંબીજનોનો જો સાથ સહકાર, અને કદાચ સાથ સહકારથી પણ વિશેષ જઈને કહું તો એમનું પ્રોત્સાહન ન હોય તો એ એટલા હદે વિકસી શકતું નથી. હું એ બાબતમાં ખૂબ નસીબ બનતો રહ્યો છું કે એકચ્યુઅલી તો એ મારું કુટુંબ સાથે હોય ત્યારે દે આર સમ ઓફ ધ મોમેન્ટ્સ વેન આઈ હેવ કેપ્ચર્ડ ધ ફાઇનેસ્ટ ફોટોગ્રાફ્સ. એટલે એમ જે કહ્યું છે કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક પત્ની હોય છે, તમારે સાથે પત્ની એવી રીતે રહી છે ડગલે ને પગલે કે તમે સુંદર ચિત્રો લઈ શક્યા છો. એટલું તો કહું કે કેમેરાને પણ પત્નીની જેમ જ સાચવ્યો છે અને પત્નીને પણ કેમેરાથી જરાય ઓછી સાચવી નથી. તો તમારી વાત પરથી ચોક્કસ એમ લાગે કે એ જે પેલી જૂની ઉક્તિ છે કે એક સફળ પુરુષની પાછળ એક પત્ની હોય છે, પણ તમારું સદભાગ્ય છે કે તમારી સાથે તમારી પત્ની હોય છે. પણ તમારી જે વ્યસ્તતા છે, તમે કહ્યું કે કેમેરા માટે અને પત્ની માટે બંને માટે સમય કાઢી શકો છો, પણ સાથે તમારી પ્રવૃત્તિ વ્યવસાયની તો કરવેરા નિષ્ણાતની છે, તો સમય કેવી રીતે કાઢો છો આ શોખ માટે? મને પણ શરૂઆતમાં તુષારભાઈ આ ખૂબ દ્વિધાને મૂંઝવણ રહેતી કે હું આટલો બધો સમય કેવી રીતે કાઢી શકીશ. પણ વાસ્તવમાં કહું તો આ એક શોખ કેળવવાને હિસાબે જે એમાં એકવાર તમે ગરકાવ થઈ જાઓ ને એનું જે રિલેક્સેશન મળે છે, એનો જે એમ કહું તો નશો તમને ચઢે છે, યુ ગેટ ચાર્જ્ડ અપ, તો ધેટ ચાર્જિંગ અપ એકચ્યુઅલી યુ નો ગિવ્સ યુ મોર ટાઈમ. કે ઘણીવાર એવું બને, વિશ્વના મારા પ્રવાસોમાં મને યાદ છે કે આખો દિવસ આપણે થાકીને સાંજે આવ્યા હોઈએ અને એમ થાય કે હવે તો કંઈ થશે નહીં, પણ ત્યાં અચાનક એ ઝબકારો થાય કે ભાઈ હજી સમય છે, થોડો અહીં જઈને ફોટોગ્રાફ્સ લઈ શકાય, તો પાછો એ તરવરાટ ને તાજગી આવી જાય અને એ તાજગીને હિસાબે પછી કદાચ પાછા આવ્યા પછી પણ વધારે કામ થઈ શકે. એટલે હું એવું માનું છું કે વ્યક્તિ જો પોતાના શોખને એ રીતે કેળવે તો ખરેખર એ શોખ એને એના વ્યવસાયને એટલો સુંદર અને સરસ રીતે પૂરક બની રહે છે, એમાં ક્યારેય એ અવરોધરૂપ બની શકે નહીં. એટલે કાઢવો હોય તો સમય નીકળી ચોક્કસ. આઈ થિંક યુ નો ટાઈમ ઇઝ જેમ કહે છે ને કે ઇટ ઇઝ કોન્ટ્રેક્ટિંગ ઓર એક્સપાન્ડિંગ એઝ યુ વોન્ટ. તમારે જે રીતે સમયનું આયોજન કરવું હોય ચોક્કસ થઈ શકે. તમે તમારા 24 કલાકનું આયોજન કેવી રીતે કરો છો? ધેટ્સ રાઈટ. તો એ બહુ અગત્યનું ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ધીસ. તમે પોતે વ્યક્તિત્વ વિકાસના ક્ષેત્રે હવે તો ઘણા બધા યુવાનોને જ માત્ર નહીં પ્રૌઢોને પણ એ દિશામાં માર્ગદર્શન આપતા રહ્યા છો, સુંદર પ્રવચન શ્રેણી વગેરેના આયોજનો પણ કરો છો. આ તમારો શોખ એ તમારા પોતાના વ્યક્તિત્વના વિકાસમાં કોઈ રીતે ઉપયોગી થયો છે? ચોક્કસ તુષારભાઈ, મને પોતાને કલ્પના પણ નહીં, પરંતુ ફોટોગ્રાફીને હિસાબે એક દુનિયાને જોવાની એક નવી દ્રષ્ટિ, એક નવી નજર હું કેળવી શક્યો છું. જેમ કહેવાય કે ભાઈ પેલું એક ત્રીજું નેત્ર, એની જે શક્તિ છે, હું પેલા શિવજીના ત્રીજા નેત્રના સંદર્ભમાં નથી કહેતો, પરંતુ એક ફોટોગ્રાફિક આઈ જે ડેવલપ થતી હોય છે એને કારણે આજે તમે ક્યાંય જાઓ, દાખલા તરીકે આજે હું મારા મિત્રની સાથે તાજમહાલ જોવા જાઉં તો એ તાજમહાલને માત્ર એક તાજમહાલ તરીકે જોશે, જ્યારે હું હવે તાજમહાલને જોઉં તો મારી નજર, મારા વિચારો કે ભાઈ આ એંગલ કે આ સ્થળેથી હું જોઉં,
આ સમયે તાજમહાલ જોવાનો એક અનેરો લાવો, યુ નો સમય, પરિસ્થિતિ, એનો એક એંગલ, આ જે બધા એક ડાયમેન્શન્સ, જેને કહે કે યુ ગેટ અ કમ્પ્લીટલી ન્યૂ વિઝન એન્ડ ઇનસાઇટ ઇન ટુ થિંગ્સ. મને લાગે છે કે આ એક વિશ્વને, એક સૌંદર્યને એક અનેરી દ્રષ્ટિએ માણવાની જો એક મને મજા હું કેળવી શક્યો હોઉં તો થેન્ક્સ ટુ ફોટોગ્રાફી. સો આઈ એમ રિયલી હેપી દેટ ઇટ હેઝ ડેવલપ્ડ અ ગ્રેટ ડીલ ઓફ માય પર્સનાલિટી ઓલ્સો. સવાલ એવો એક થાય મને કે આ સુંદરતા ક્યાં છે? દ્રશ્યમાં છે કે તમે જે વાપરો છો એ ઇન્સ્ટ્રુમેન્ટમાં છે, કે પછી સાધકમાં, એટલે સાધનમાં નહીં ને સાધકમાં, એટલે કે એની કેમેરાની પાછળ જે છે એની દ્રષ્ટિમાં? તુષારભાઈ, આ બહુ જ તમે એક સૂચક સવાલ પૂછ્યો. જે વોલ્ટર ફોસ્ટર કરીને એક ફોટોગ્રાફીની દુનિયામાં એક ખૂબ મોટી હસ્તી થઈ ગયા, એમણે એમ કહેલું છે કે ધી બ્યુટી ઓફ ધી પિક્ચર લાઈઝ નોટ ઇન ધી ઇક્વિપમેન્ટ બટ ઇન ધી મેન બિહાઇન્ડ. એટલે મને લાગે છે કે મારી પાસે ગમે તેટલો અદ્ભુત કેમેરા હોય તો એ કેમેરાને કારણે જ સારું ચિત્ર આવે એવું નથી. મને લાગે છે સૌથી મહત્ત્વની વાત તો દ્રષ્ટિ છે. એટલે ફોટોગ્રાફરની દ્રષ્ટિને હું ફર્સ્ટ સાઈડ પર મૂકીશ, દેન ઓફકોર્સ ધ ઇક્વિપમેન્ટ અને એની વાપરવાની આયોજનની કળા. કારણ કે હવે તો એટલી બધી ટેકનિક્સ આવી છે કે એનો ઉપયોગ કરીને પણ તમે ઘણું બધું સિદ્ધ કરી શકો, પણ એથી વિશેષ આ બેનો સમન્વય કરીને. મને ઘણીવાર મિત્રો પૂછે કે મુકેશભાઈ, તમારી દ્રષ્ટિએ વોટ ઇઝ એન આઈડિયલ ફોટોગ્રાફ, તમે શેને બેસ્ટ પિક્ચર કહેશો? તો હું એમ કહું છું કે બેસ્ટ પિક્ચર ઓર આઈડિયલ ફોટોગ્રાફ ઇઝ કે જે વસ્તુ ખરેખર વાસ્તવિક છે એના કરતાં પણ તમે એને વધારે સુંદર દેખાડી શકો તમારા ફોટોગ્રાફમાં, તો દેટ ઇઝ અ બેસ્ટ ફોટોગ્રાફ. એટલે ઘણીવાર તો એવું બને છે કે આપણને પોતાને ખ્યાલ નથી હોતો કે આપણી આજુબાજુની કેટલી સરસ મજાની સુંદર વસ્તુઓ. ઘણીવાર હું મારા મિત્રોને ત્યાં જઉં તો એમના ગાર્ડનના ફોટોગ્રાફ્સ લઈ અમુક રીતે કલાત્મક રીતે એમને હું ભેટ આપું અને હું એમ કહું કે ભાઈ હું સ્વિટ્ઝરલેન્ડ ગયો હતો અને ત્યાંથી આ કેટલાક પિક્ચર્સ લઈને. ઘડીભર તો એ સાચું માની લે અને પછી દે રિયલાઇઝ કે અરે આ તો અમારા બગીચાનો ફોટોગ્રાફ છે, પણ અમે અમારા બગીચાને આ દ્રષ્ટિએ જોયો નથી. એટલે મને લાગે છે કે યુ નો વન્સ યુ આર એબલ ટુ કેપ્ચર ઇટ એન્ડ કેપ્ચર ઇટ એટ ધ રાઇટ ટાઈમ, ધ રાઇટ મોમેન્ટ, એની મજા જ ઓર છે સાહેબ. દાંત ફોટોગ્રાફરને આપવી જોઈએ. મિત્રો કે મુકેશ તું બહુ સ્માર્ટ લાગે છે, મેં કહ્યું ના ભાઈ, ઇટ્સ ધી ફોટોગ્રાફી ઇઝ ટેકનિક. એનો અર્થ એવો પણ મનમાં થાય ઘણા પ્રેક્ષક મિત્રોને પણ, હવે તો ટેલિવિઝન સાથેની આટલી નજીકની દોસ્તી છે આપણા સૌની, એટલે ખ્યાલ પણ આવી જતો હશે કે કેમેરા એક ફ્રેમ બનાવે છે, એટલે ઘણી બધી બિનજરૂરી વસ્તુઓને એ ટાળી દે છે અને જે કામનું છે એના પર જ ફોકસ કરે છે. એટલે કદાચ એવું પણ છે કે જે વાસ્તવ છે એમાંથી જે તમને ગમે છે એટલું જ તમે લ્યો છો. કંઈક અંશે આ પ્રવૃત્તિ છળકપટ જેવી અલબત્ત નથી લાગતી? છળકપટ તો છે જ સાહેબ, એમાં પણ દુનિયામાં ક્યાં નથી. વાસ્તવિકતામાં એ શક્ય નથી, પણ એ દેટ ટ્રિક ફોટોગ્રાફી આઈ થિંક ઇટ એન્ટરટેન્સ યુ, સો યુ એક્સેપ્ટ ઇટ. તો આ કુદરત તરફ, દ્રશ્યો તરફ, આપણી આસપાસની પરિસ્થિતિ તરફ, પતંગિયો પણ આપણી પાસે આવી ગયું, આટલા ધ્યાનથી જોવાની જે તમારી વૃત્તિ છે એને કારણે આ સુંદર ચિત્રો, ફોટોગ્રાફ્સ. હું એને ચિત્રો એટલા માટે કહ્યા કરું છું કે ઘણા બધા ફોટોગ્રાફ કંઈક એવા છે કે જાણે એમ લાગે કે સર્જનહારે જાતે એને પીંછીને રંગોથી દોર્યા હોય, અને તમે એને માત્ર ફ્રેમ કરી આપ્યા હોય અમારે માટે, એમાં એ લાગે છે. તો આજે તો આ ફોટોગ્રાફ જોઈને અમે આટલા સ્પંદિત છીએ, તમે તો એ સ્થળ ઉપર એને ક્લિક કર્યા છે. ઘણી બધી વાતો તમારા ચિત્તમાં રમતી હોય, ઘણી સ્મૃતિ હોય એ બાબતને લગતી. મને લાગે છે મિત્રોને થોડી એવી સ્મૃતિમાં પણ ભાગ પાડવો ગમશે. સાચી વાત છે. હવે એક વાત કરું, રિફ્લેક્શન્સ કરીને જે મારું થીમ પિક્ચર જે એક્ઝિબિશનમાં રજૂ થયું. તમે રિફ્લેક્શન કેમ કહ્યું મુકેશભાઈ?
એ ચિત્રનું નામ મેં રિફ્લેક્શન એટલા માટે પાડ્યું કારણ કે આ જે ચિત્ર આપ જોશો કે જાપાનનું જે બહુ જ ફેમસ કિંગ કાકુજી ટેમ્પલ એટલે જે ગોલ્ડન ટેમ્પલ કહે છે ને એનું ચિત્ર છે અને એક એવું એનું અદ્ભુત લોકેશન છે કે આખું સોને મઢેલું એ મંદિર મજાનું જાપાનીઝ બુદ્ધિસ્ટ ટેમ્પલ અને એનો જે પ્રતિબિંબ પાણીમાં જે પડે અને જો પરફેક્ટ પિક્ચર લીધું હોય તો તમે ઓળખી ના શકો કે વિચ સાઈડ ઇઝ અપસાઈડ ડાઉન આમ કે આમ કેમ જોવું તમે પણ ઘડીવાર એમાં મૂંઝાઈ જાઓ તો હવે આ જ પરિસ્થિતિ જે છે મારે એને કેપ્ચર કરવી હતી કારણ કે ધીસ વોઝ ઓલવેઝ માય ડ્રીમ પિક્ચર કે ભાઈ પણ હું જાપાન ઘણીવાર જવાના આવવાના પ્રસંગો મારે બનતા તો દરેક વખતે હું જ્યારે એ ચિત્ર લેતો ત્યારે હું થાપ ખાઈ જતો કારણ કે લોકોની અવર જવર હોય વાતચીતના પણ એ જે શબ્દોના સ્પંદનોને કારણે જે પાણી છે એ એમાં જે ડિસ્ટર્બન્સ આવી જાય એટલે એ બિલકુલ સ્ટીલ ટ્રેન્ક્વિલ પિક્ચર મને મળતું નહીં પછી મેં એના પર ઘણું સંશોધન કર્યું મેં કહો હાઉ ડુ આઈ રિયલી કેપ્ચર ઇટ પછી મને ખ્યાલ આવ્યો કે અહીંયા તકલીફ છે એટલે મેં નક્કી કર્યું બધું આયોજન કરીને કે બીજે દિવસે સવારે મંદિર ખુલે તે પહેલાં 6:30 નો સમય હતો 6 વાગે હું ત્યાં પહોંચી જઈશ અને હજી કોઈ અંદર ઘૂસે પહેલાં હું મારો શસ્ત્ર સરંજામ લઈ ત્યાં પહોંચી અને આઈ વિલ કેપ્ચર દેટ તો એ જે પિક્ચર લીધેલું આમ જાણે મને આમ આપણે આમ વાઘ મારીને આવ્યા હોય ને એવો આનંદ થાય ને એવો આનંદ થયેલો બીજું એક ચિત્ર છે જેને આખું ટોલ એન્ડ બ્યુટિફુલ સ્કાયલોન ટાવરના આખા પેલા સાથે એને મેં કેપ્ચર કરવા માટે મને એ એક એંગલ બહુ ગમ્યો પણ ક્યાંય સેટ ના થાય મેં કહું આ કેવી રીતે પિક્ચર લેવું તમે માનશો નહીં તુષારભાઈ એટલો બધો ઉત્સાહ ચિત્ર લેવાનો મારી જિંદગીમાં હું કોઈ દિવસે કામ નહીં કરેલું એ દિવસે કરી દીધું હું ઝાડ ઉપર ઠેકડો મારીને લગભગ 25-30 ફૂટ ઊંચે ચડી ગયો આવો આમ કરતો અને એ એંગલ ઉપરથી મેં લીધું એટલે ઘણીવાર ફોટોગ્રાફીની સાથે તો એવા ખાટા મીઠા સંસ્મરણો વળાયેલા રહે છે વાઇલ્ડ લાઈફની ફોટોગ્રાફી કરવી હોય હું એ વાત ઉપર આવતો હતો કારણ કે તમે જો કે અલબત્ત ભાષાનો જ પ્રયોગ કર્યો વાઘ મારવાનો પણ તમારી રુચિ તો સરસ રીતે એને જીવંત ફોટામાં ઝડપી લેવાની એક એક આ ચિત્તાનો ફોટોગ્રાફ જે છે હવે એ ચિત્તો એટલે તમે સમજી શકો છો કે તમારે તમારાથી દૂર હોય ને તોય તમને એમ લાગે કે હમણાં આવીને તરાપ મારી એના ઉપર હવે મસાઈ મારાના જંગલોમાં મારી એક બહુ જ ઉત્કંઠા હતી કે એક ચિત્તાને ક્લાસિક પોઝમાં લેવો અને એ જગ્યાએ ચિત્તાઓ આવે ખૂબ એટલે મને એમ કહ્યું કે અહીંયા તમે નિરાશ નહીં થાઓ સાહેબ બપોરથી માંડીને હું રાહ જોતો બેસી રહ્યો આવી બેસી રહ્યો બેસી મેં કહું દોસ્ત આવશે પણ દોસ્ત આવ્યો જ નહીં અને લગભગ ધીરજ ખૂટી જવા આવી હતી ત્યાં એણે આવીને જે પોઝ આપ્યો છે સાહેબ એટલે ઘણીવાર તો આ ફોટોગ્રાફીમાં તમે વ્યક્તિ વિકાસની વાત કરીને આ ધીરજ શક્તિના પણ આપણા ગુણ ખીલે છે આ તમે સુંદર મજાના ઘણી આપે કહ્યું કે ભગવાન પીંછી ખુદા બેસી ગયા હોય પીંછી ને કેનવાસ લઈને ને એટલું સુંદર એનું ત્યાં આપણે ફોટોગ્રાફ લેતા લેતા એક એવા ધ્યાનમગ્ન બની જઈએ યુ આર ઇન અ ડિફરન્ટ વર્લ્ડ ઓલ ટુગેધર એટલે એકવાર તમે આમાં ગરકાવ થઈ જાઓ તો પછી અનુભવોનો તો કોઈ તોટો જ નથી એટલે ઘણી બધી રાહ જોવડાવીને ત્યારે જેમ પ્રિયજન આપણી સામે આવે ઘણીવાર એને માટેની આપણી પૂરી તૈયારી હવે પૂરી થઈ ચૂકી હોય અને એનું આગમન એ થ્રિલિંગ તો લાગે જ લાગે અલબત્ત એવા અનુભવ તો તમને થયા જ ક્યારેક એમ પણ થાય કે આટલા સુંદર દ્રશ્યો જોઈને મુકેશભાઈ એવું થાય કે ક્લિક કરવાનું જ ભૂલી જાઓ એકવાર એવું બનેલું કે ક્લિક કરવાનું તો નહોતો ભૂલી ગયો પણ ઉત્સાહમાં ને ઉત્સાહમાં કેમેરા લઈને ગયો તે ભૂલી ગયો કે અંદર રોલ જ ભર્યો નથી અને ધડ 5-7 ક્લિકો કરીને એમ થયું કે આને પછી એમ થયું કે કેટલા પાડ્યા નંબર જોવા માટે આમ કર્યું ત્યાં તો ધ્રાસકો પડ્યો ફોર્ચ્યુનેટલી એ ઘડીઓ એવી હતી કે આઈ કુડ રિપ્લેનિશ ધેમ અગેન પાછો રોલ ભરીને એ કંઈ નાસી જવાનું નહોતું કારણ કે અમુક આજે કુદરતના ખોળે જ્યારે તમારે ફ્લાવર્સના કે ઇલ્યુમિનેશન્સના કે પિક્ચર્સ લેવાના હોય ત્યારે યુ કેન ડૂ જેને અમુકને કહે ને લેઝી ફોટોગ્રાફી તમે આરામથી તમારા સમયે કરી શકો અને આ જે વાઇલ્ડ લાઈફ કે જે બીજી બધી જે સ્પોર્ટ્સ કે એવી ટાઈપની જે ફોટોગ્રાફી છે એ તમારે ઘડીનું મહત્વ છે જો ઘડી ચૂકી ગયા જેમ કહે છે ને ઘડી ચૂકી ગયા તો ગયા સાહેબ
एक सारो फोटोग्राफ जे आटले प्रदर्शनमां तमे जे सुंदर चित्रो मूक्या छे ए एक ज वखते ए एक फोटो पाड्या होय छे के एने माटे तमे वधुमां वधु केटला फोटोग्राफ एक ज वस्तुना लेवानुं पसंद करो ने पछी एमांथी पसंदगी करो छो? आ तो तमे मारी ट्रेड सीक्रेट पूछो छो तू शर्मी, खरेखर कहू ने पण आई थिंक देर इज नो सीक्रेट अबाउट इट. मने लागे छे घणीवार एक के बे सारा पिक्चर्स तमारे लेवा माटे आखो रोल खतम करी देवो पड़े. कारण के यू नो आजे देर आर सो मेनी फेक्टर्स, यू नो जुदा जुदा एंगल्स थी तमे लो, तमारू पोतानू परसेप्शन होय, तमे पण यू आर नॉट श्योर के भाई एक्जेक्टली फाइनल जे प्रोडक्ट आवशे वॉट इट विल बी. एटले सारामां सारी वस्तु तो ए छे के तमने कोई सारू गमतू जो सब्जेक्ट मली गयो तो शक्य एटला तमे एना पिक्चर्स जुदा जुदा दृष्टिकोणोथी જુદા લાઇટિંગથી આ રીતે તમે લો અને એમાં તમને યુ ગેટ વન પ્રાઇઝ પિક્ચર. અને એમ કહેવાય છે કે તમને એક રોલે કદાચ એક કે બે પણ જો એવા પ્રાઇઝ પિક્ચર્સ મળે. અમારા પ્રદર્શનમાં તો 150 ફોટોગ્રાફ્સ, પણ ખરેખર એ 15,000ના ખજાનામાંથી ખોળી કાઢેલા એવા 150. એટલે આઈ થિંક યુ ઓલવેઝ હેવ ટુ વર્ક વેરી હાર્ડ. મુકેશભાઈ, તમારી કેવળ તમે ફોટો ક્લિક કરો ત્યાં સુધીની જવાબદારી રહે છે કે પછી એના પ્રોસેસમાં એમાંથી શું લેવું, એના ડેવલપમેન્ટમાં આટલી વસ્તુ એવોઈડ કરવી કે આને રાખવી મહત્વની, એમાં પણ તમારો એની ટેકનિકલ બાજુમાં પણ તમારી એટલી રુચિ છે? રુચિ મેં કેળવી છે. શરૂઆતમાં તો બહુ ચાંચ દુખતી નહોતી, પણ પછી મેં જોયું કે એક જ નેગેટિવ ઉપરથી મેં ચાર જગ્યાએ જો ચિત્ર કઢાવ્યા હોય તો ચારેય જગ્યાએ ચિત્રોનું જે એન્ડ રિઝલ્ટ છે કેમ જુદું આવે છે, તેનું કારણ એ છે કે ધી પ્રોસેસ એન્ડ ધ ટેકનિક દેટ ગોઝ ઇન ટુ ઇટ. એટલે મને લાગે છે કે એમાં પણ જો આપણે થોડોક રસ કેળવીને અભિરુચિ લેતા થઈએ તો વધારે યુ ગેટ બેટર રિઝલ્ટ. પ્રદર્શન ભરવા પાછળનું કોઈ કારણ? આ તો તમારો શોખ હતો એનું આમ એને લોકો સામે પ્રદર્શન. મારો શોખ ખરેખર તો કહું તો આટલા વર્ષોથી લગભગ મોટા ભાગના મિત્રોને તો એ ખ્યાલ પણ નહીં કે હું ફોટોગ્રાફી, સામાન્ય રીતે અમારા જેવા વકીલાતના વ્યવસાયમાં અમે બધા કલા અને કલા સાથે સંકળાયેલા ક્ષેત્રોના ઔરંગઝેબો ગણાઈએ. અને એમાં તમે તો પાછા કરવેરા નિષ્ણાત છો, એટલે કલા સાથે એમ સીધો સંબંધ ઓછો હશે એમ માનવાનું કારણ છે. અમારે સાહેબ કલા અને કરવેરાનો એક કતો ખરો ને, એટલું તો અમને આપો માન. પણ એનીવે, એટલે આ પ્રદર્શન પાછળનો હેતુ એક એક તો કહું ચોક્કસ મારા બાળકો અને મારા પત્નીનું ખૂબ પ્રોત્સાહન. કારણ કે અમે જુદા જુદા જગ્યાએ પ્રદર્શનો ને આને તેને જોઈએ, મને કહે કે ભાઈ તારે પણ હવે કરવું જોઈએ, એટલો તો ચોક્કસ આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ એટલે એ લોકોનો ખૂબ પ્રોત્સાહન. પણ એથી વિશેષ, એ તો હળવી વાત થઈ, એથી વિશેષ મને જે આખું મેં પ્રદર્શનની થીમ રાખી કે રિફ્લેક્શન્સ અરાઉન્ડ ધ વર્લ્ડ થ્રુ અ લેન્સ આય, એટલે આ જે 150 ફોટોગ્રાફ્સમાં ભારતના મેં બહુ જ ઓછા પિક્ચર્સ લીધા છે. કારણ કે આપણે ત્યાં ભારતના સ્થળોને બધાની મુલાકાત લેવાના આપણા મિત્રોને ઘણાને ચાન્સ મળે છે. પણ મારી ભાવના એ હતી કે આ 6 ઉપખંડોના આટલા 50થી વધુ દેશો, અને કેટલાક દેશો તો એવા કે કદાચ કે કેટલાક ગામો કે શહેરોના નામ એવા કે કદાચ કોઈ અહીં સાંભળ્યા ના હોય એવી જગ્યાએ પણ મને જવાના પ્રસંગો બનેલા. એટલે મને એમ થયું કે આ જે એક આખું વિશ્વ છે મેં જે જોયું એ જો અમદાવાદના આંગણે, ગુજરાતના આંગણે મારા કલાપ્રેમી મિત્રોને માટે જો હું રજૂ કરી શકું તો એક મારો નમ્ર પ્રયાસ રહેશે. એ દ્રષ્ટિ આઈ વોઝ ઇન્સ્પાયર્ડ. અને મને એ વાતનો ખૂબ આનંદ છે કે અરાઉન્ડ ધ વર્લ્ડનો કન્સેપ્ટ લોકોને ખૂબ ગમ્યો, એટલે સુધી કે લોકોએ આવીને એમ ખૂબ દિલથી એમ કહ્યું કે ભાઈ પેલા જુલેસ વર્નની અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડેઝ નું પુસ્તક અમે વાંચ્યું હતું, પણ આ તમારું પ્રદર્શન અમે જોઈને અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 મિનિટ્સ, અમે આ 80 મિનિટમાં આ 150 ફોટોગ્રાફ્સ સાથેનો જે આનંદ માણ્યો છે ધેટ વોઝ અ ડીપલી સેટિસ્ફાઈંગ, ખૂબ સંતોષકારક. આ વિદેશના ચિત્રો અહીંયા અમને દેખાડ્યા તો ભારતના એવા સુંદર, એ પણ મારી ખેવના છે. અને તુષારભાઈ, ભારતના પણ આપણા ખૂબ સુંદર લોકેશન્સ, પ્રાકૃતિક સૌંદર્યો, ઐતિહાસિક ઇમારતો એ બધાને મેં કેપ્ચર કરી છે. હજી ભાવના તમન્ના છે કે ઘણું બધું કરવું છે, અને એ પણ એવી રીતે બહારની વસ્તુ આપણા આંગણે એવી રીતે આપણી વાત પણ મારે જ્યાં જ્યાં જવાના પ્રસંગો બને, ખાસ કરીને
જાપાન ને એવા દેશો કે જ્યાં આગળ મૈત્રી સંબંધોના હિસાબે પણ મારે જવાનું થતું હોય છે, તો એક દિલની ખૂબ ભાવના છે કે આપણા વિદેશી મિત્રોને પણ હું કંઈક આકર્ષી શકું આવી ઝલકો આપીને, એ દિશામાં પણ મારો પ્રયાસ રહેશે. તો મને લાગે છે કે એક અલબત્ત શોખ, મોંઘો શોખ છે. તમે કહ્યું એમ, એક બે સારા ફોટોગ્રાફ લેવા માટે આખો રોલ એક્સપોઝ કરવો પડે. કરવેરા નિષ્ણાત છો એટલે આવકનું આયોજન એવું સરસ કરી શકો છો કે પ્રવાસને આ બધું ભેગું થઈ શકે. તો મુકેશભાઈ, અમે આજે તમારી સાથે આ વાતો કરી, તમારા પાડેલા ફોટોગ્રાફ્સ નિહાળ્યા, તમારી આ ઉમદા ભાવના પણ જોઈ કે આજે વિશ્વનું દર્શન તમે અમને કરાવ્યું છે, કાલે વિશ્વને ભારતની સુંદરતાનું દર્શન તમે ફોટોગ્રાફીની મદદથી કરાવશો. તમારી એ ભાવના જલ્દી સાકાર થાય એવી અમારા સૌની શુભેચ્છા હોય. અને હજુ એવા ઘણાય દ્રશ્યો, એવા ઘણાય ગોપનીય રહી ગયેલા સૌંદર્યો તમારા કેમેરાના ક્લિક થવાની વાટ જોતા હશે. ક્યાંય એકાદું કોઈ ફૂલ, એકાદું પતંગિયું, એકાદ વાદળ, એકાદ ઝરણું, એકાદ સરસ પર્ણ ઉપર રહેલું ઝાકળનું ટીપું તમારા ક્લિક અવાજને સાંભળવા માટે વાટ જોતું હશે. એની સાથેનો આ વિયોગ જલ્દી દૂર થાય એવી અમારા સૌની તમને ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.